शिव स्वरूप ध्वन्यार्थ तथा महाकाव्य, लेखक कवि प्रकाश जलाल। हिंदू धर्म की विशेषता ए छे के एमा वर्षना 365 दिवस दरमियान घणा बधा दिवसों तहेवारों थी भरेला होय छे। अने आ दरेक तहेवारनी पाछळ कोई ने कोई मर्म छुपायेलो होय छे। एवुं बने के आपण सौने ए मर्मनो अर्थ खबर न होय, परंतु ए मर्म होय छे गहन। वर्षना प्रारंभ में ज नूतन वर्ष आवे छे, अने ए पछी लाभ पाचम थी धमधमतु वर्ष प्रारंभ पामे छे। अंग्रेजी में उक्ति छे कि वेल बिगन इज हाफ डन, एटले के सारी शुरुआत करवाथी अर्धु कार्य संपन्न थई जतु होय छे। ए रीते जोता हिंदू वर्षनो प्रारंभ शुक्ल पक्षनी एकम थी थाय छे, अने शुक्ल पक्ष प्रभुनी आराधनानो गणाय छे। आम लगभग दर 15 दिवसे एकाद तहेवार आपणे उजवता होईए छे, परंतु शिवजीनी रात्रि दर महीने एक वार आवे छे। दर महीने वद तेरसनी तिथि शिवरात्रि होय छे, परंतु महाशिवरात्रि वर्षमां एक ज वार आवे छे। हिंदू धर्म ऊंडाणने तागवानो અને ગહન ચિંતનનો વિષય છે, પરંતુ એમાં કવિતાના ઊંડા અર્થો અને ધ્વન્યાર્થ જેટલા અપાર છે એટલા જ સામાન્ય સમજથી પર છે। હા, પૂજ્ય સ્વામી સચ્ચિદાનંદજી સમજાવે છે તે મુજબ જેને છબછબિયા કરવા છે તેના માટે પણ હિન્દુ ધર્મમાં વ્યવસ્થા છે, અને ઊંડાણને તાગવા મતનાર માટે પણ પૂરતી વ્યવસ્થા છે। ઘણીવાર કેટલાક લોકો આ વારંવાર આવતા તહેવારોની બાબતમાં થોડા સાશંક બનતા હોય છે, પરંતુ તેની પાછળના મર્મને સમજે તો તે સંશય મટી જતા હોય છે। પ્રતીકોના અર્થ અને તેના મર્મ સમજવાથી ધર્મ અને તેની પાછળની કવિતા સમજાતી હોય છે। શિવ પરિવારમાં માં પાર્વતીના સ્વરૂપને આપણે દર ગુરુવારે શુક્રવારે પૂજીએ છીએ, અને મહિલાઓ તેમની ખાસ માનતા રાખે છે જે સફળ થાય છે। દાંપત્ય જીવનની સિદ્ધિ માટે માં પાર્વતીની પૂજા અને તેમની ભક્તિ ખૂબ જ ફળદાયી નીવડતી હોય છે। હવે કવિતાનો ધ્વન્યાર્થ અહીં આવે છે। કોઈ કહે કે ભગવાનને વળી પરિવાર કેવો, પરંતુ ભગવાન શિવનો પરિવાર એક મહાન કાવ્ય છે। માતા પાર્વતી મહાતપસ્વી અને તેથી તેજસ્વી બનેલા ગૃહિણી છે। ધ્વન્યાર્થ એવો છે કે જે સ્ત્રી પોતાના પતિને સુખી કરવા માટે આટલા બધા તપ કરે તે દેવી જ બને। પુત્ર કાર્તિકે મહાતેજસ્વી છે, તો પુત્ર ગણેશ રિદ્ધિ સિદ્ધિના પતિ છે। તેમના ચરણોમાં રિદ્ધિ સિદ્ધિ આળોટે છે। એનો અર્થ એ થાય કે જે માણસ વધારે સાંભળે, ઓછું બોલે, ઝીણી આંખોથી દ્રશ્યને જુએ, જે ઉંદરની જેમ ખૂણે ખાંચરે બધું જ સૂંઘી લાવે, અને ગજરાજ જેવા મોટા મસ્તકમાં રહેલા મગજથી બુદ્ધિપૂર્વક નિર્ણય કરે, તેના સર્વ કાર્યો સિદ્ધ થાય છે। આ કવિતા નહીં તો બીજું શું? આમાં અંધશ્રદ્ધા ક્યાં આવી? એ જ રીતે ભગવાન શિવ સ્વયં સર્પની માળા પહેરીને બેઠા છે। કવિતામાં એક છંદ છે ભુજંગી। આ ભુજંગી છંદમાં કવિના શબ્દોની ગોઠવણ એ રીતે થાય છે કે જાણે શબ્દો સાપની જેમ વાંકા ચૂકા જતા હોય। ભુજંગ એટલે સાપ। પ્રભુ સદાશિવે સર્પને ગળામાં માળા બનાવીને પહેર્યો છે। તેનો અર્થ એ થાય કે જે માણસ વાંકી ચૂકી થતી વૃત્તિઓનો દાસ ન બને, ચંચળ ન રહે અને સ્થિર બને, સ્થિતપ્રજ્ઞ રહે, તે શક્તિશાળી બની શકે। પ્રભુના મસ્તક પર ચંદ્ર બિરાજમાન છે। તેનો અર્થ એ થાય કે જે માણસનું મન એના અંકુશમાં હોય, તે માણસ તમામ ક્ષેત્રે વિજય પ્રાપ્ત કરી શકે છે। મનને મસ્તક સાથે સંબંધ છે। જો મસ્તક ખભા પર હોત તો ચંદ્ર ખભા પર મુકાયો હોત, પણ મન મસ્તકમાં છે। ભસ્મનો અર્થ એ છે કે જે આ સંસારને ભસ્મ સમાન મિથ્યા માણી શકે અને પોતાના હાથે આવેલું કર્મ નિભાવી શકે, તે જ શ્રેષ્ઠ નીવડે છે। ગંગાને મસ્તક પર ધારણ કર્યા એ દર્શાવે છે કે મન ઉપર ગમે તેટલો ભાર પડે
પણ માણસે અવિચળ રહેવું જોઈએ। ત્રિશૂળનો પણ અર્થ છે, ત્રિશૂળ ત્રણ પ્રકારના શૂળથી મનુષ્યને રક્ષણ આપે છે, આદિ વ્યાધિ ઉપાધિમાંથી તે રક્ષણ કરે છે। ડમરૂનો નાદ સંગીતનો દ્યોતક છે। મહાન ભારતીય સંગીતકાર નૌશાદ અલી સાહેબે કહેલું કે સંગીતના સાત સૂર ભગવાન શિવની દેણ છે। સુપ્રસિદ્ધ શરણાઈવાદક બિસ્મિલ્લા ખાન સાહેબ પણ એ જ મત ધરાવતા। ડમરૂમાંથી નીપજતું મહાન સંગીત જગતને સંગીતમય, લયમય અને સુચારુ બનાવે છે। ટૂંકમાં, ધર્મમાં દર્શાવેલી દરેક વસ્તુની પાછળ એક પ્રચંડ સંદેશ રહેલો છે। એ બધું સમજાવવા માટેની લાયકાત તો પૂજ્ય સ્વામી સચ્ચિદાનંદ જેવા કોઈ મહાન તપસ્વી ઋષિની પાસે જ હોય, પરંતુ અહીં ટૂંકો પ્રયાસ કર્યો છે। હિન્દુ ધર્મને કોઈ કવિતા કહે, કોઈ ધ્વન્યાર્થ, પણ ટૂંકમાં મહાનતા આ બધી બાબતોમાં રહેલી છે। અસ્તુ।